જીતુભાઈ દાદલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી. આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, શું હકીકત છે? આજે પ્રાંત અધિકારી શ્રી બોટાદને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. 14/2 રોજ તળાજા મુકામે આયર જ્ઞાતિના સમૂહ લગ્ન હતા, તેમાં લીગાભાઈ ભમર દ્વારા જે ચારણ સમાજ તેમજ આય શ્રી સોનલમાં વિશે અને જગદંબાઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, તે માટે 18 વરણ હિન્દુ સમાજમાં એક રોષની લાગણી છે અને આવું ક્યારેય અશોભનીય વર્તન કોઈ પણ સમાજ ન કરે એવી હિન્દુ સમાજની તેમજ ચારણ સમાજની બોટાદ જિલ્લાની લાગણી અને માંગણી છે. અને આવા જેની માનસિકતા આવી છે એવા લોકોને અમે સરકારને વિનંતી કરીએ કે આને સખતમાં સખત સજા થવી જોઈએ એવી હિન્દુ સમાજની 18 વર્ષની અને સોનલ છોરોની માંગણી છે. મારું નામ રવિરાજ ગઢવી છે. આજે આપ આવેદન પત્ર આપવા આવ્યા હતા, શું કહેશો? બે દિવસ પહેલાં તારીખ 14/2 રોજ જે તળાજા મુકામે આહિર સમાજના સમૂહ લગ્નની માલપા એક બીજાભાઈ ભમર નામના વ્યક્તિએ ચાર સમાજ વિશે અને આય શ્રી ભગવતી સોનબાઈમાં વિશે તેમજ ચારના જેટલા દેવી દેવતાઓ છે એમનું અપમાનજનક ભાષાની ટીકા ટિપ્પણી કરેલી, એ અનુસંધાને સમગ્ર ભારત વર્ષના ચારણોમાં ખૂબ જ રોષની લાગણી છે. તેમજ ચારણની સિવાય 18 વર્ણ ચારણેતર સમાજ છે એમને પણ ખૂબ રોષ છેડ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ધર્મની લાગણી દુભાય એવું ક્યારેય વક્તવ્ય કરવું ન પડે. આપની માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે આ વ્યક્તિએ જે ધાર્મિક લાગણી દુભાવી અને ટીકા ટિપ્પણી કરી છે એ અનુસંધાને માફી માગે અને સરકારશ્રીને અમારી ખાસ દરગુજર છે કે આના ઉપર જે કાંઈ કાયદેસરની કાર્યવાહી થાય એ કરવા અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને. હું સામતભાઈ જબલિયા બોટાદ, રાષ્ટ્રીય રાજપૂત કલ્યાણ સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગૌરક્ષક સમિતિના સંગઠન મંત્રી. આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પ્રાંત અધિકારીને, શું હકીકત છે? હકીકત મેં એવું છે, 14/2 રોજ તળાજાની માલપા આયર સમાજના સમૂહ લગ્નનો પ્રસંગે ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને ચારણ સમાજની જોગમાં એવો સોનબામાં વિશે અભદ્ર ભાષામાં બોલેલ, તેથી સમગ્ર ચારણ સમાજ અને 18 વરણ જે સોનબામાને માનનારા છે બધામાં રોષની લાગણી સાથે બહુ દુઃખ જ થઈ ગયું છે. તો અમે આજે બોટાદની માલપા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરીએ છીએ કે આને તાત્કાલિક ધોરણે એની માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે.